નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન ખાતાએ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે અને અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો આવી શકે છે અને જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અને ગરમીથી બચવા માટે તમામ પ્રકારના પ્રયાસો લોકો કરી રહ્યા છે. તો આંગે જ આપણે વાતચીત કરીશું. ગરમીનો જે પ્રકોપ અત્યારે જોવા મળી રહ્યો છે તેના વિશે વાતચીત કરીશું. વિભુ અમદાવાદથી આપણા સહયોગી જોડાઈ ગયા છે અને વડોદરાથી ફરીદ આપની સાથે જોડાઈ ગયા છે. કયા પ્રકારનો પ્રકોપ છે અત્યારે ગરમીનો અને તાપનું ટોર્ચર કયા પ્રકારનું છે, કેટલા સેલ્સિયસ અત્યારે તાપમાન છે તે જાણીશું. સૌથી પહેલા અમદાવાદથી વિભુ આપણી સાથે જોડાયા છે. જી વિભુ, જી સંધ્યા, અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં 43 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. એટલા માટે જ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પરંતુ કહી શકાય કે જે આ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા, તેઓએ જણાવ્યું છે કે જે કલર કોડ બતાવવામાં આવ્યા છે એમાં ખાસ કરીને આજે ઓરેન્જ કલર બતાવવામાં આવ્યો છે. એટલે કે ઓરેન્જ કલરનો મતલબ છે કે જો 43 ડિગ્રીથી વધારે તાપમાન રહેવાનું હોય ત્યારે સૂર્યના પ્રકોપથી બચવું જોઈએ. કારણ કે વધારે સમય જો લાંબો ગાળો છે સૂર્યના તાપમાં રહેવાનું થાય તો લૂની અસર થઈ જાય છે અને તેનાથી બચવા માટે ખાસ કરીને અપીલ કરવામાં આવી છે કે સૌથી વધારે પાણી પીવું જોઈએ જેના કારણે ડિહાઇડ્રેશન ના થાય. ખાસ કરીને વાત કરીએ, હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે 14 થી 16 એપ્રિલના જે હવામાનમાં પલટો આવશે, ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સિસ્ટમ છે એ ફરી એક વખત સક્રિય થશે અને એના કારણે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જે વાતાવરણમાં પલટો આવશે, ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ગાંધીનગર તો અમરેલી, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છે સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જી 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 વિભુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આ ઉપરાંત કયા પ્રકારની એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે તે પણ આપની પાસેથી જાણીશું. પરંતુ ફરીદ પણ આપની સાથે જોડાઈ ગયા છે. જી ફરીદ, શું છે અત્યારે વડોદરાનું તાપમાન અને વડોદરાવાસીઓ ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છે? આ ચોક્કસ સંધ્યા, વડોદરાના તાપમાનની વાત કરીએ તો 41.5 ડિગ્રી આ સેલ્સિયસ વડોદરાનું તાપમાન છે અને જે રીતે છેલ્લા 3 સપ્તાહમાં વડોદરાનું તાપમાનનો જે પારો ઉત્તરોત્તર વધી રહ્યો છે, ચોક્કસ વડોદરાનું જનજીવન જે છે એ પ્રભાવિત થયું છે. વડોદરાવાસીઓ બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે સંધ્યા, પરંતુ જે રીતે ના છૂટકે વિદ્યાર્થીઓ છે કે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે કે જેમને બપોરે કોઈ ને કોઈ મહત્વના કામ માટે બહાર નીકળવું પડે છે તે લોકો બહાર નીકળે છે, પરંતુ સંધ્યા તમામ પ્રકારના પ્રિકોશન્સ લે છે. ખાસ કરીને શરીરનું તાપમાન મેન્ટેન કરવા માટે તેઓ ઠંડા પીણા જે છે તેનો સહારો લેતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે અમે લોકો અત્યારે અહીંયા આગળ ઠંડા પીણાની એક શોપ છે ફતેગંજ વિસ્તારમાં, ત્યાં આગળ ઉપસ્થિત છે. લોકો તાપમાનથી બચવા માટે અને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આપણે વાત કરીશું અહીંયા જે લોકો છે રસ્તામાં પણ ઊભા રહીને ઠંડા પીણાને બિલકુલ અહીંયા રાહત લઈ રહ્યા છે. શું કહેશો તમે, ઠંડુ પીણું ગરમીથી રાહત? ગરમી બહુ છે, પરસેવા છૂટી જાય છે, તો કંઈક ઠંડુ પીએ તો સારું લાગે એમ, તો બસ જ્યુસ પીવા આવ્યા છીએ અત્યારે. અચ્છા, તમે પણ બહાર નીકળ્યા છો ટુ વ્હીલર લઈને, કોટનનો દુપટ્ટો છે ને સાથે ઠંડુ પીણું, કેમ આટલી ગરમીમાં બહાર નીકળવું પડે છે અને શા માટે, કેવી ગરમી કેવી છે? હા, ગરમીનું પ્રમાણ બહુ વધારે છે, દિવસે ને દિવસે ગરમીનો પારો ઊંચો થતો જાય છે. તો આપણે બધા આટલું સમજીએ તો સારું કે જેમ બને તેમ વૃક્ષો વાવવા જોઈએ અને જેટલું બને એટલું ઉનાળામાં વધારે પાણી પીવાનું રાખવું જોઈએ જેથી ડિહાઇડ્રેશન જેવી તકલીફનો સામનો ન કરવો પડે. ટુ વ્હીલર પર નીકળો છો, સૂર્યના કિરણો સીધા શરીરના અંગો પર પડતા હોય, કઈ રીતે આ દુપટ્ટો એટલા માટે રાખ્યો છે? હા, બસ સ્કિનની સુરક્ષા કરવા માટે જ તે બધું બાંધીને નીકળવું પડે છે. ચોક્કસ સંધ્યા, તમામ પ્રકારના પ્રિકોશન્સ સાથે લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે અને ખાસ કરીને સ્વાભાવિક છે કે જે ઠંડા પીણા જે છે તેની ડિમાન્ડ વધી ગઈ છે. આમ તો રસ્તાઓ જે છે એ સુમસામ છે, પરંતુ જે કંઈ વડોદરાવાસીઓ બહાર નીકળે છે તો ગરમીથી લૂ ના લાગે, સનસ્ટ્રોકની અસર ના થાય તેના માટેના તમામ છે. કેમેરામાં સફાઈ કર્મીઓ પણ કેદ થયા છે, તેઓ પણ આ ભર ઉનાળામાં ગરમીમાં કામ કરી રહ્યા છે. જો તેમની સાથે વાતચીત થઈ શકે તો તેમની સાથે વાત કરો. મહિલા
મહિલાઓ પણ છે સફાઈ કર્મીઓમાં જે દેખાઈ રહી છે. ચોક્કસ સંધ્યા અમારાથી થોડા દૂર ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું આપણે. તેઓ જો અત્યારે બિલકુલ સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે, અત્યારે ગરમી છે, મહિલાઓ છે અને મહિલાઓ જે છે તેમણે પણ પોતાના શરીર અને મોં ઉપર જે છે તમામ પ્રકારના પ્રિકોશન્સ લીધા છે, કોટન્સ જે છે તે તેમણે ઓઢ્યું છે. તેમની સાથે વાત કરીશું. બેન નજીક આવશો, અત્યારે આટલી ગરમી છે, તમે બહાર નીકળ્યા છો, નજીક શું કહેશો? ગરમીમાં ગરમી નથી લાગતી? લાગે છે, ગરમી લાગે છે એટલે તો દુપટ્ટો ઓઢ્યો છે. તમે પણ તૈયારી સાથે નીકળ્યા છો, કામ તો કરવું પડે ને? કામ તો કરવું જ પડે સાહેબ, છૂટકો નહીં કામ કર્યા વગર. તાપ હોય તો હું થઈ ગયું. બપોરે કેમ સફાઈ કરવા નીકળવું પડ્યું આટલી ગરમીમાં? અમારે બે ટાઈમની ડ્યુટી છે, ફૂલ ટાઈમ. સવારે 4 કલાક, નમણા 4 કલાક અમારી ડ્યુટી છે બસ. સંધ્યા, ચોક્કસ તેમની જે શિફ્ટ જે છે એ બે ટાઈમની છે ને બપોરે તેમનો શિફ્ટનો સમય છે, એટલે ભલે ગરમી છે, જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ તમામ પ્રિકોશન સાથે કોટનનો દુપટ્ટો તેમણે પણ માથે ઢાંક્યો છે જેથી લૂ ના લાગે, સનસ્ટ્રોકની અસર ના થાય. આમ પોતે કામ જે છે એ કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. એટલે વડોદરામાં જે રીતે તાપમાનનો પારો સતત છેલ્લા 3 દિવસથી સંધ્યા વધી રહ્યો છે, આજે 41.5 ડિગ્રી સેલ્સિયસ છે, જનજીવન પ્રભાવિત થયું છે, રસ્તાઓ સુમસામ છે, પરંતુ જે લોકો ના છૂટકે જેમને બહાર નીકળવું છે એ તમામ પ્રકારના જે અહીંયા આગળ ગરમીથી બચવા માટેની રાહતના તમામ પગલાઓ સાથે બહાર નીકળી રહ્યા છે. જી બિલકુલ, સફાઈ કર્મીઓ પણ બપોરના સમયે કામ કરવું પડે છે, પરંતુ શું આ પ્રકારની કોઈ એડવાઇઝરી બહાર પાડવામાં નથી આવતી કે બપોરનો જે સમય છે 12 વાગ્યાથી 5 વાગ્યાનો સમય છે, આ સમય દરમિયાન તડકામાં બહાર ન નીકળવું જોઈએ, અંગે પણ વાતચીત કરીશું. પરંતુ આપણી સાથે અંકિત પણ રાજકોટથી જોડાઈ ગયા છે. જી અંકિત, રાજકોટમાં કયા પ્રકારની ગરમી છે ને કયા પ્રકારની વ્યવસ્થાઓ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે? કારણ કે સામાન્ય રીતે જ્યારે ગરમી હોય છે તો પાણીની પરબ બાંધવાની વાત આવતી હોય, રાહદારીઓ જ્યારે નીકળતા હોય, તો શું આ પ્રકારની કોઈ વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે? ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી આ રાજકોટવાસીઓ છે તે ધમધકતા તાપને સહન કરી રહ્યા છે. ખૂબ જ મોટા પ્રમાણમાં ગરમી પડી રહી છે. 5 દિવસ પહેલાં જ આપણે જોયું હતું કે રાજ્યનું સૌથી કહી શકાય કે ગરમ શહેર રાજકોટ આવી પહોંચ્યું હતું. 43.2 ડિગ્રી તાપમાન રાજકોટનું નોંધાયું હતું. તેને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું. વાત આજની જો આપણે કરીએ તો ચોક્કસ આજે પણ રાજકોટનું જે તાપમાન છે તે 41.2 ડિગ્રી તાપમાન આજરોજ નોંધાયું છે. બપોરના 3:25 કલાકે આ તાપમાન છે તે નોંધાયેલું જોવા મળી રહ્યું છે. બીજી તરફ જેવી રીતે તડકો પડી રહ્યો છે સંધ્યા, ખાસ કરીને ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, તો સાથોસાથ કોર્પોરેશનની જો વાત કરવામાં તો ચોક્કસ કોર્પોરેશન દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. તો સાથોસાથ પાણીના પરબ તેમજ કોર્પોરેશન દ્વારા છાશનું પણ વિતરણ અત્યારે વિનામૂલ્ય કરવામાં આવી રહ્યું છે. જી સંધ્યા. જી 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 વિપુ, છેલ્લો સવાલ આપને છે, કયા પ્રકારની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે તકેદારી લેવા માટે? જી સંધ્યા, ખાસ કરીને જ્યારે એક્શન પ્લાન બનાવ્યો છે અને આ એક્શન પ્લાન સુરત, રાજકોટ, વડોદરા અને તમામ જે શહેરો છે, મહાનગરપાલિકાઓ, તેમાં આ એક્શન પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કહી શકાય કે કોર્પોરેશન જ પોતાના કર્મચારીઓને 1-5 કામ ન કરવા માટે અપીલ કરતું હોય છે. પરંતુ આપ જોયું કે વડોદરામાં અત્યારે સફાઈ કર્મચારીઓ કામ કરતા હતા, એટલે કે કહી શકાય કે હવે ધોમધડકા તડકામાં પણ કર્મચારીઓએ વર્ક કરવું પડી રહ્યું છે, ખાસ કરીને એની મજબૂરી પણ. પરંતુ બીજી બાજુ કહી શકાય કે કોર્પોરેશન જ પોતાની જે એડવાઇઝરી બહાર પાડી છે તેનું ઇમ્પ્લિમેન્ટ પોતે જ નથી કરતા, જેના કારણે અત્યારે જે તાપ પડી રહ્યો છે, હવામાન વિભાગે પણ અલગ અલગ કહ્યું છે કે 41-42 અથવા તો 42-43 ડિગ્રી અલગ અલગ તાપમાન રહેવાનું છે. આ તાપમાનથી બચવા માટે ખાસ કરીને 1-5 સુધીના સમયગાળામાં લોકોએ બહાર ન નીકળવું જોઈએ. જી બિલકુલ, 1-5 સુધી, એટલે આમ સામાન્ય રીતે જોવા જઈએ તો 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી બહાર ન નીકળવું જોઈએ, કારણ કે તાપ ની શરૂઆત 12 વાગ્યાથી જ શરૂ થઈ જતી હોય છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો તાપનું ટોર્ચર અત્યારે યથાવત છે, પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો આવશે. જી હા, તો વાતાવરણમાં પલટો પણ આવશે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે.